હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે આગળના લેક્ચર જે છે એમાં પાચનવાળા ચેપ્ટર જે છે એમાં પાચક ગ્રંથિઓ વિશે અભ્યાસ કર્યો. એના પછી આજનો નેક્સ્ટ ટોપિક છે પાચનની પ્રક્રિયા, ડાયજેશન ઇન ઓરલ કેવિટી એન્ડ સ્ટમક, મતલબ કે શરૂઆતનો મુખગુહા જે છે એમાં પાચન અને જઠરમાં પાચનની પ્રક્રિયા કઈ રીતે થાય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, એટલે સૌથી પહેલાં પાચનની પ્રક્રિયા જે છે એના માટે જવાબદાર પાચક રસો કયા કયા છે અને ક્યાં આવેલા છે એ સૌથી પહેલાં જોઈ લે. સૌથી પહેલાં ટોપિક થશે આજનો મનુષ્યમાં પાચનની દેહધર્મ પ્રક્રિયા. મનુષ્યમાં પાચનની દેહધર્મ વિદ્યા, એટલે કે પાચન જે છે એની પ્રક્રિયા. મનુષ્યમાં પાચનની પ્રક્રિયા જે છે એમાં આટલા સ્ટેપમાં પાચન થશે. સૌથી પહેલાં આવશે મુખગુહામાં પાચન, સૌથી શરૂઆતનું પાચન આવશે. પછી આવશે જઠરમાં પાચન, પછીનું સ્ટેજ આવશે નાના આંતરડામાં પાચન. પાચનની પ્રક્રિયા જે છે મુખ્ય અલગ અલગ ત્રણ અંગો જે છે એમાં વહેંચાયેલી છે. એ ત્રણ અંગોવાળા ભાગ જે છે એમાં અલગ અલગ પ્રકારના ઘટકોનું પાચન થશે. બીજું, આ બધી પ્રક્રિયા કરવા માટે જવાબદાર છે શરીરના મુખ્ય પાંચ પાચક રસો. પાંચ પ્રકારના પાચક રસ જે છે આવેલા છે જે ચોક્કસ અંગમાંથી મુક્ત થશે. પહેલું છે એમાં લાળ રસ, બીજો ભાગ આવશે જઠર રસ, ત્રીજો ભાગ આવશે સ્વાદુરસ, ચોથો ભાગ આવશે પિત્તરસ અને પાંચમો ભાગ આવશે આંત્રરસ. એટલે પાંચ પ્રકારના પાચક રસ જે છે પાચનની પ્રક્રિયામાં મદદરૂપ થશે. કયા કયા ભાગમાંથી મુક્ત થશે? તો લાળ રસ જે છે એ મુક્ત થશે મુખગુહામાં લાળ ગ્રંથિ દ્વારા, લાળ ગ્રંથિવાળા ભાગમાંથી. જઠરસ નામ પરથી મુક્ત થશે જઠરમાંથી. સ્વાદુરસ મુક્ત થશે સ્વાદુપિંડમાંથી. પિત્તરસ જે છે એ મુક્ત થશે યકૃતમાંથી. આંતરસ જે છે એ મુક્ત થશે નાના આંતરડામાંથી. બરાબર, એટલે આવી રીતના અલગ અલગ પાંચ પ્રકારના પાચક રસો જે છે. આ બધા પાચક રસનો અલગ પડતો ભાગ કયો છે? આગળ કીધું હતું પ્રમાણે યાદ રાખજો, એકમાત્ર પિત્તરસ જેમાં કોઈ પાચક ઉત્સેચકો હોતા નથી. કોઈ પાચક ઉત્સેચકો હોતા નથી, મતલબ કે આ પાચક રસ જે છે એ બીજા બધા કરતાં અલગ પડે છે. એમાં ઉત્સેચકો નથી, છતાં પણ એ પાચનની પ્રક્રિયા જે છે એમાં મદદ કરતો એક પ્રકારનો પાચક રસ છે. બરાબર, જે યકૃતના કોષોમાંથી મુક્ત થાય છે. એટલે પાંચ પ્રકારના પાચક રસના ચોક્કસ અલગ અલગ કાર્ય છે. એક એક કાર્ય પ્રમાણે આપણે અલગ અલગ ભાગ જે છે એ ભણતા જઈશું. બરાબર, હવે એમાં સૌથી પહેલાં શરૂઆત થશે પાચનની પ્રક્રિયા. તો સૌથી પહેલાં પાચનની પ્રક્રિયા જે છે એ બે પ્રકારની પ્રક્રિયા થાય. પાચનની પ્રક્રિયા, આ પ્રક્રિયા યાંત્રિક તેમજ રાસાયણિક રીતે થાય છે. યાંત્રિક તેમજ રાસાયણિક એમ બે ભાગોમાં વહેંચાયેલી છે. એટલે પાચનની પ્રક્રિયા જે છે એ કયા પ્રકારની થાય? તો બે પ્રકારની પ્રક્રિયા થશે, યાંત્રિક અને બીજો પ્રકાર રાસાયણિક. બંનેમાં તફાવત શું છે અને કોણ આ પ્રક્રિયા કરે છે? બરાબર, તો એક એક ભાગ જોઈ લે. બરાબર, એમાં સૌથી પહેલો સ્ટાર્ટ જે છે શરૂઆત કરશું પહેલું સ્ટેપ. બરાબર, આગળ એ પ્રમાણે શરૂઆત થશે પાચનની મુખગુહામાં પાચન. એટલે આપણો આજનો ટોપિક જે છે ડાયજેશન ઇન ઓરલ કેવિટી. મુખગુહા જે છે એમાં પાચનની પ્રક્રિયા કોણ કરે છે અને કઈ રીતે થાય છે? બરાબર, તો સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી થશે? આગળ આવી ગયું પ્રમાણે આપણે ખોરાક લઈએ છીએ, તો સૌથી પહેલાં ખોરાક દાખલ થશે મુખ દ્વારા. ખોરાક મુખ દ્વારા
પ્રવેશે છે. સૌથી પહેલું સ્ટેપ જે ખોરાક જે છે મુખ દ્વારા પ્રવેશે છે, મુખ ગુહામાં દાખલ થાય એટલે સૌથી પહેલું શું થશે તો મુખ ગુહામાં તેના સ્વાદની પરખ થાય છે. સ્વાદની પરખ થાય છે, આપણે ભણી ગયા કોણ કરશે, જીભ જે છે એમાં આવેલા સ્વાદાંકુર એના દ્વારા એનો ચોક્કસ સ્વાદ જે છે એની પરખ થાય, તથા જીભ દ્વારા સાથે સાથે જીભ દ્વારા ખોરાક સાથે જીભ દ્વારા ખોરાક સાથે લાળ રસનું મિશ્રણ થાય છે. લાળ રસનું મિશ્રણ થાય છે, સૌથી પહેલાં જીભ જે છે એનું કાર્ય ખોરાક સાથે લાળ રસને ભેળવવાનું. લાળ રસવાળો ભાગ જે છે બરાબર એ ખોરાક સાથે ભળશે. કોણ લાળ રસનો સ્ત્રાવ કરશે તો આગળ આવી ગયું પ્રમાણે લાળ ગ્રંથિઓ. જેવો ખોરાક જે છે મુખમાં જાય અથવા ખોરાક જોઈએ, ખોરાકની સુગંધ હોય તેનાથી પણ આપણા મુખ જે છે એમાં સીધો લાળ રસનો સ્ત્રાવ થઈ શકે. બરાબર, આપણે જાણીએ છીએ કે આપણને ગમતો ખોરાક કોઈ પણ હોય એની સ્મેલ ખાલી હોય અથવા તેને જોવાથી પણ લાળ રસનો સ્ત્રાવ મુખમાં થઈ શકે. લાળ રસને ખોરાક સાથે ભેળવવાનું કામ કોણ કરશે તો સ્નાયુ અંગ જે છે એ થશે જીભ. બરાબર, ભેળવવાની પ્રક્રિયા જે છે એને શું કહેવાય. એના પછી લાળરસ સાથે ભળેલા આવા ખોરાકને, લાળરસ સાથે ભળેલા આવા ખોરાકને કોળીઓ કહે છે. એટલે સૌથી પહેલા મુખ જે છે એમાં કોળીઓ બનાવવાની પ્રક્રિયા થાય. કોળીઓ બનાવવામાં કઈ કઈ પ્રક્રિયા થશે તો કે સૌથી પહેલાં ખોરાક જે છે એને ભૂકો કરવો પડશે. બરાબર, એનું મિશ્રણ કરવું પડશે. મિશ્રણવાળા ભાગમાં લાળરસને ભેળવવો પડશે. આ લાળરસ ભળી ગયેલા ભાગ જે છે એને નામ આપેલું છે કોળીઓ, જે ગળવાની પ્રક્રિયા જે છે એમાં સરળતા આપશે. બરાબર, હવે આગળ જે કીધું હતું પ્રમાણે યાંત્રિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયા બંને શું છે એના વિશે જોઈએ તો આગળ કીધું પ્રમાણે મુખ ગુહામાં ખોરાકના પાચનની યાંત્રિક પ્રક્રિયા દ્વારા શરૂઆત થાય છે. સૌથી પહેલું પાચન જે છે એ થશે યાંત્રિક પ્રકારનું. યાંત્રિક પાચન જે છે એનો મતલબ શું, એનો અર્થ સમજી લે. યાંત્રિક પાચન બરાબર, યાંત્રિકનો મતલબ કે બરાબર એનો ભૂકો કરવો. કોના કોના દ્વારા તેના માટે જવાબદાર અંગો હશે, દાંત, જીભ તથા હોઠ એ યાંત્રિક પાચનમાં ચાવવાના કાર્યમાં મહત્વનો ભાગ ભજવે છે. એટલે સૌથી પહેલાં પાચનની પ્રક્રિયા જે છે એમાં એને ચાવીને ભૂખ કરવાની પ્રક્રિયા કોણ કરશે, દાંત, જીભ અને હોઠ. બરાબર, એની રચના જે છે એના દ્વારા ખોરાક જે છે એનો ભૂકો થશે અને કોળીઓ બનાવવાની પ્રક્રિયા જે છે શરૂઆત થશે. બરાબર, યાંત્રિક પાચન થાય એટલે પછીનું બીજું સ્ટેપ આવશે રાસાયણિક પાચન. રાસાયણિક પાચન જે છે એમાં શું થશે તો એવા કેટલાક રસાયણો. કયા રસાયણો તો મુખ ગુહા જે છે એમાં આગળ આવી આ પ્રકારના પાચનમાં એટલે કે તેમાં લાળ રસ ખોરાકના કણો સાથે ભળે છે. એટલે સૌથી મેઇન પહેલી બાબત કે ખોરાકના કણોમાં લાળ રસ ભળે છે, તો લાળ રસમાં એવું શું આવેલું છે કે જે પાચનની પ્રક્રિયા જે છે એમાં મદદ કરશે. તો એના માટે સૌથી પહેલાં આપણે લાળ રસ જે છે એનું બંધારણ જોઈ લે. લાળ રસનું બંધારણ, લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય આગળ પણ આવી ગયું છે. તો લાળ રસના બંધારણ જે છે એમાં પાણી આવેલું છે, પ્લસ શ્લેષ્મા એટલે કે ચિકાસિક્ત પદાર્થ જે છે આવેલો છે, એમાં ટાઇલિન આવેલું છે અથવા તો આગળ કીધું હતું લાળયુક્ત એમાઇલેસ એક ઉત્સેજક છે. બરાબર, પ્લસ આવેલું છે એમાં લાઇસોઝાઇમ તરીકે ઓળખાતી રચના. બરાબર, જે આગળ કીધું હતું એક પ્રકારનો એન્ટીબાયોટિક છે. બીજો ભાગ થશે લાઇસોઝાઇમ. બરાબર, અને સાથે કેટલાક ક્ષાર, આટલા ભાગ જે છે એમાં આવેલા છે. પાણી મોટા ભાગનું આવેલું હોય, ચિકાસિક્ત પદાર્થ, ટાઇલિન ઉત્સેજક અને એન્ટીબાયોટિક તરીકે લાઇસોઝાઇમ અને કેટલાક ક્ષાર જે છે એમાં
આવેલા હોય, બરાબર. દરેક દરેક જે છે એના અલગ અલગ ચોક્કસ કાર્ય હોય, બરાબર. એ કાર્ય જે છે એક એક પ્રમાણે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા ભાગ જે છે એમાં શ્લેષ્મનો, બરાબર, શ્લેષ્મનું કાર્ય શું? તો નામ પરથી લાળ રસનો ચિકાસયુક્ત ઘટક, ચિકાસયુક્ત ઘટક કે જે ખોરાકને ખોરાકને ગળવામાં મદદ કરે છે. એ સૌથી પહેલો ભાગ લાળસમાં આવેલો શ્લેષ્મયુક્ત ઘટક, ચિકાસયુક્ત ઘટક જે ખોરાકની ગળવાની કોળીઓ જે છે એને ગળવાની પ્રક્રિયામાં મદદ કરશે, બરાબર. બીજો ભાગ છે લાઇસોજાઇમ. લાઇસોજાઇમ શું કરશે? તો લાઇસોજાઇમ જે છે આગળ કીધું પ્રમાણે એક પ્રકારનો એન્ટીબાયોટિક છે, બરાબર. તે એન્ટીબાયોટિક તરીકે, એન્ટીબાયોટિક એટલે કે પ્રતિજૈવિક દ્રવ્ય, પ્રતિજૈવિક દ્રવ્ય તરીકેનો ગુણધર્મ ધરાવતો હોવાથી, તરીકેનો ગુણધર્મ ધરાવતો હોવાથી આગળ કીધું પ્રમાણે તે ખોરાકમાં રહેલા, ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે, બેક્ટેરિયાનો નાશ કરે છે. એટલે જો ખોરાકમાં કોઈ પણ સૂક્ષ્મજીવો બેક્ટેરિયા જેવા આવી ગયા હોય તે નાશ કરતો એક ઘટક, બરાબર, કુદરતી એન્ટીબાયોટિક. તો એ કયો થશે? લાઇસોજાઇમ, બરાબર. શ્લેષ્મનું કામ ખોરાકને ગળવાની પ્રક્રિયા, બરાબર, મદદ કરશે. લાઇસોજાઇમ જે છે બેક્ટેરિયા જે છે એનો નાશ કરતો ઘટક. એના પછી જે મુખ્ય ભાગ જે છે એ છે ટાઇલિન. ટાઇલિનવાળો ભાગ જે છે એનું કાર્ય શું છે? એના પછી ટાઇલિન અથવા એનું બીજું નામ લાળયુક્ત એમાઇલેજ. લાળયુક્ત એમાઇલેજ જે છે એનું કાર્ય. તો ટાઇલિન જે છે એ શું છે? તો કે ટાઇલિનવાળો ભાગ જે છે એ ખોરાકમાં રહેલા, ખોરાકમાં લીધેલા પકવેલા સ્ટાર્ચ. સ્ટાર્ચ શું છે? અગડાવી ગયું, સ્ટાર્ચ છે એક પ્રકારનો પોલીસેકેરેડ. પોલીસેકેરેડનો મતલબ, પોલીસેકેરેડ શું હતું? તો કે એક પ્રકારનો કાર્બોદિત. એનો મતલબ ખોરાકમાં પાચનની પ્રક્રિયા સૌથી પહેલાં કોની થાય? તો કે કાર્બોદિતનું પાચન, બરાબર. કોના પાચનથી શરૂઆત થાય? પકવેલો સ્ટાર્ચ, બરાબર. આપણે રાંધેલો જે છે સ્ટાર્ચ ખાઈએ છીએ, રોટલી ખાઈએ છીએ, લોટ નથી ખાતા. રોટલી જે છે એમાં એના પાચનની પ્રક્રિયા જે છે સૌથી પહેલાં ટાઇલિન દ્વારા થાય, ખોરાકમાં લીધેલા પકવેલા સ્ટાર્ચનું, પકવેલા સ્ટાર્ચનું લગભગ 30% જેટલું પાચન, 30% જેટલું પાચન મુખ ગુહામાં થાય છે. ટોટલ જે સ્ટાર્ચ હોય એનું 30% જેટલું પાચન જે છે મુખ ગુહામાં થાય. કોના દ્વારા થશે? તો પ્રક્રિયા દ્વારા. જો સ્ટાર્ચ એ શું છે? તો કે એક પ્રકારનો પોલીસેકેરાઇડ, મતલબ કે ગ્લુકોઝની લાંબી શૃંખલા. આ સ્ટાર્ચનું જળ વિભાજન કરશે, ઉત્સેજક કયો? ટાઇલિન, બરાબર. આ ટાઇલિન માટે પીએચની જરૂર પડશે, આગળ કીધું પ્રમાણે 6.8 પીએચ દ્વારા સ્ટાર્ચનું જે છે પાચન થઈ એમાંથી નિર્માણ થશે માલ્ટોઝ. માલ્ટોઝ શું છે? તો કે એક પ્રકારનો ડાયસેકેરાઇડ, ગ્લુકોઝના બે અણુ જે છે ધરાવતો ઘટક, બરાબર. એનો મતલબ કે એમાં તટસ્થ જેટલી પીએચ જે, તટસ્થની નજીક 6.8 જેટલી પીએચ જે છે એ આ પ્રક્રિયા કરવા માટે જરૂર પડશે, બરાબર. સ્ટાર્ચનું ટાઇલિન, ટાઇલિન શું છે? તો કે લાળયુક્ત એમાઇલેજ. એમાઇલેજ જે શું છે? તો કે એક પ્રકારનો ઉત્સેજક, બરાબર. કાર્બોદિતનું પાચન કરતો સૌ પ્રથમ ઉત્સેજક. પહેલો ઉત્સેજક જે છે, જે આપણે લાળરસ જે છે એમાં આવેલો છે સ્ટાર્ચનું પાચન. એનો મતલબ, એનો અર્થ શું થશે? કે મુખ ગુહામાં પાચનની શરૂઆત જે છે એ કયા પ્રકારના ઘટકથી થાય છે? એટલે આના પરથી લખી શકીએ, આમ સૌ પ્રથમ મુખ ગુહામાં કાર્બોદિતનું પાચન, કાર્બોદિત એટલે કે સ્ટાર્ચનું પાચન શરૂ થાય છે. આપણે ખોરાકમાં કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ બધા ઘટકો લીધા હોય, એમાંથી પાચનની શરૂઆત કોની થાય છે? તો કાર્બોદિત. સૌથી પહેલો કાર્બોદિત જે છે એનું પાચન એ પણ પૂર્ણ નથી થતું, બરાબર, અપૂર્ણ છે. માત્ર 30% જેટલું પાચન જે છે એ મુખ ગુહામાં ટાઇલિન નામના ઉત્સેજક જે છે, બરાબર, જે એક લાળયુક્ત એમાઇલેજ છે. સ્ટાર્ચનું જે છે બીજું નામ થાય એમાઇલોઝ,
एम आई लॉस याद रखो, एम आई लॉस छे अने आ जे छे थशे एम आई लेस, एज आवे पाछळ जो, एज नो मतलब के उत्सेजक, एम आई लॉस नु पाचन करवा माटे एम आई लेज, अने एम आई लेज कयो छे, लाळयुक्त, लाळयुक्त एम आई लेज जे द्वारा એનું સ્ટાર્ચમાંથી માલ્ટો જે છે એમાં રૂપાંતર થશે, બરાબર. એટલે આ રીતે ખોરાક જે છે એની પ્રક્રિયામાં સૌથી પહેલાં કાર્બોદિત જે છે એનું પાચન થશે, બરાબર. પાચન થઈ જાય એટલે આવા પાચન થયેલા, આવા પાચન થયેલા કેવું પાચન, તો કે અંશતઃ, અંશતઃ એટલે હજી સંપૂર્ણ નથી, અંશત પાચન થયેલા ઘટકો કોળિયા સ્વરૂપે, કોળિયો બનેલો હોય બરાબર, કોળિયા સ્વરૂપે કંઠનળી દ્વારા, હવે ક્યાં જશે આગળ, કંઠનળી દ્વારા અન્નનળીમાં, અન્નનળી મારફતે જઠર સુધી પહોંચે છે, જઠર સુધી પહોંચે છે, કંઠનળી દ્વારા અને અન્નનળી મારફતે જઠર સુધી પહોંચે. આ જઠર સુધી પહોંચાડવાની પ્રક્રિયા બરાબર, એને આપણે ગળવાની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ બરાબર. એમાં જીભ, તાળવું, કંઠનળી, અન્નનળી બધી પ્રક્રિયા જે છે એ જવાબદાર હોય. એમાં કઈ પ્રક્રિયા થતી હોય, તો કે જે આપણી નળી હોય બરાબર, અન્નનળી બરાબર, એમાં આવી રીતના જે છે પાચન થતું હોય, આવી રીતના સંકોચન થતું હોય છે બરાબર. એટલે નળી જે છે એનું સંકોચન બંને બાજુથી આવી રીતનું થાય, એકબીજાથી આમ ધકેલે, આવી રીતના સંકોચન થવાથી ખોરાકનો કોળિયો જે છે આગળની તરફ ધકેલાય. એ પ્રક્રિયા જે છે એને નામ આપેલું છે અન્નમાર્ગની દિવાલમાં આવેલા સ્નાયુઓનું પરિસંકોચન. આ પ્રક્રિયા પરિસંકોચન તરીકે જાણીતી છે, પરિસંકોચન તરીકે જાણીતી છે, જેના દ્વારા ખોરાક, જેના દ્વારા ખોરાક પાચન માર્ગમાં, પાચન માર્ગમાં આગળ વધે છે. ખોરાકને આગળ વધારવા માટે એમાં કઈ પ્રક્રિયા જરૂર પડે, તો પરિસંકોચન. સંકોચન મતલબ બે બાજુથી, એના બદલે આ તરંગિત, એક પ્રકારનું તરંગિત સંકોચન, તરંગિત સંકોચન જે છે થતું હોય તરંગો પ્રમાણે આવી રીતના જે છે બરાબર બંને બાજુથી, તો એને કહેવાય પરિસંકોચન. પરિસંકોચનની પ્રક્રિયા જે છે એ અન્નનળીમાં થશે એટલે ખોરાક જે છે આગળ જઠર સુધી પહોંચી જશે બરાબર. જઠરમાં જેવો ખોરાક જે છે દાખલ થાય બરાબર, એટલે આગળ તમને ખ્યાલ છે કે અન્નનળી અને ખોરાક જે છે જઠરના ખુલતા છેડે એક વાલ્વ આવેલો છે બરાબર. એટલે એના પછી ખોરાક જઠર સુધી પહોંચે ત્યારબાદ જઠર અન્નનાલીય, જઠર અન્નનાલીય મુદ્રિકા સ્નાયુનો આવેલો વાલ્વ, વાલ્વ બંધ થાય છે, બંધ થાય છે, જે ખોરાકને જઠરમાંથી, ખોરાકને જઠરમાંથી પાછો ધકેલતો અટકાવે છે. આગળ આપણે આવી ગયું હતું કે અન્નનળી જે છે બરાબર આવી રીતના ભાગ થશે, અન્નનળી, અન્નનળીવાળા ભાગ પછી ખુલતું હતું જઠર બરાબર, જઠરવાળા ભાગ જે છે, તો જઠર અને અન્નનળી વચ્ચેના ભાગમાં અહીંયા હતો એક વાલ્વ બરાબર. આ વાલ્વ જે છે એનું કાર્ય શું, ખોરાક જે છે જે અન્નનળીમાંથી આગળ જઠરમાં દાખલ થયો બરાબર, હવે જઠરમાં દાખલ થયેલો ખોરાક જઠરમાંથી પાછો ન જાય બરાબર, પાછો ન જાય અટકાવ માટે અહીંયા વાલ્વ આવેલો છે. આ વાલ્વનું નામ શું થશે, જઠર અન્નનાલીય મુદ્રિકા વાલ્વ બરાબર. મતલબ કે આપણને જ્યારે ઉલટી થાય એવી પરિસ્થિતિમાં આ વાલ્વ ખુલે, બાકી સામાન્ય સ્થિતિમાં એકવાર જે અન્નનળી જે છે બરાબર એમાંથી ખોરાક આગળ જઠરમાં જતો રહે બરાબર, પછી આ વાલ્વ બંધ થઈ જાય. વાલ્વનું નામ શું છે આગળ આવી ગયું પ્રમાણે, મુદ્રિકા વાલ્વ બરાબર. જઠર અન્નનાલીય, જઠર અન્નનળીની વચ્ચે આવેલો મુદ્રિકા વાલ્વ છે બંધ થઈ જાય, એટલે હવે ખોરાક જે છે જઠરમાંથી ઊંધી દિશામાં પાછો મૂકવામાં આવતો નથી બરાબર. એનું કાર્ય છે સામાન્ય રીતે બંધ થાય અને જઠરમાંથી પાછો મુખમાં આવતો ખોરાકને અટકાવે બરાબર. આટલી પ્રક્રિયા જે છે એ થશે મુખગુહામાં પાચન બરાબર. કયા કયા સ્ટેપ આવશે બરાબર, ફરીથી ટૂંકમાં પાછી જોઈ લઈએ અને મેઇન મેઇન ભાગ જે છે એના પાછા આપણે હાઇલાઇટ કરી લઈએ બરાબર.
મેઇન ભાગ જે છે મૂકવાના પાચનમાં કયા કયા ભાગ, તો કે બે પ્રક્રિયા થાય આગળાયું પ્રમાણે, કે પાચનની પ્રક્રિયા જે છે એ બે પ્રકારની છે, યાંત્રિક પ્રક્રિયા છે, રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર. એમાં મૂકવાવાળા ભાગ જે છે એમાં લાળ રસ અને ખોરાક ભળવાની પ્રક્રિયા, એ પ્રક્રિયાને કહેવાય કોળીઓ બનાવવાની પ્રક્રિયા. કોળીઓ બની જાય, બરાબર, કોળીઓ બને પછી એની પ્રક્રિયા શરૂ થશે આગળ યાંત્રિક પ્રક્રિયા. યાંત્રિક પ્રક્રિયાનો મતલબ શું છે, તો કે યાંત્રિકમાં મેઇન ચાવવાની પ્રક્રિયા, ખોરાકને ભૂકો કરવાની પ્રક્રિયા, એમાં દાંત જીભ હોઠ જે છે એનું યાંત્રિક હલનચલન થાય. બીજી પ્રક્રિયા યાંત્રિક પાચન થઈ જાય, પછી આવશે રાસાયણિક પાચન જેમાં લાળરસ જે છે એ ભળે, ખોરાક સાથે લાળરસ જે છે ભળવાની પ્રક્રિયા, બરાબર. લાળરસના બંધારણીય ઘટકો યાદ રાખજો, પાણી, શ્લેષ્મ, ટાઇલિન, લાઇસોજેમ અને ક્ષાર, બધાના ચોક્કસ કાર્ય. એમાં શ્લેષ્મનું કાર્ય ખોરાકને ગળવામાં મદદ કરે, લાઇસોજેમનું કાર્ય બેક્ટેરિયાનો નાશ કરે, કારણ કે એ છે એક પ્રકારનો કુદરતી એન્ટીબાયોટિક, બરાબર. એના પછી સૌથી મેઇન મુખ્ય જે છે ઉત્સેજક લાળયુક્ત એમાઇલેજ, કેટલી પીએચ યાદ રાખજો ખાસ, 6.8 પીએચમાં સ્ટાર્ચમાંથી માલ્ટોદમાં રૂપાંતર કરતો એક સૌથી પહેલો ઉત્સેજક, એટલે સૌ પ્રથમ પહેલું જે છે કાર્બોદિતનું પાચન જે છે મૂકવામાં ચાલુ થાય, ત્યાંથી આગળ જઠર સુધી પહોંચે એ કઈ પ્રક્રિયા, તો પ્રક્રિયાનું નામ યાદ રાખવાનું છે પરિસંકોચન. એક તરંગિત સંકોચન દ્વારા જઠર સુધી પહોંચે, જઠરમાં પહોંચી જાય અને જઠરમાંથી ખોરાકને પાછો ધકલતો અટકાવે, એ કોનું કાર્ય, તો કે મુદ્રિકા સ્નાયુ બંધ થાય, અને એનું કામ શું છે, તો પાછો ધકેલતો અટકાવે, ખોરાક જે છે એને ત્યાંથી પાછો જતો અટકાવે, બરાબર. આવી રીતે મૂકવામાં જે છે માત્ર ખાલી સ્ટાર્ચ જે છે એનું પાચન થશે. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ એના પછી જે મેઇન મુખ્ય બીજો ભાગ જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ એ છે જઠરમાં પાચન, બરાબર. બીજો ભાગ જે છે એ થશે જઠરમાં પાચન. જઠરમાં પાચન જે છે એની આપણે પ્રક્રિયા સમજીએ, એના પછી બીજો સ્ટેપ મેઇન આવશે જઠરમાં પાચન. તો સૌથી પહેલાં ખોરાક જે છે એ જઠરમાં પહોંચે, બરાબર, ત્યારે જઠરમાં પાચનની શરૂઆત સૌથી પહેલાં તો કરાવે કોણ, બરાબર. તો એ પહેલાં જોઈ લે ક્યાંથી શરૂઆત થાય. સૌથી પહેલું સ્ટેપ, જ્યારે ખોરાક જઠરમાં પહોંચે, જ્યારે ખોરાક જઠરમાં પહોંચે ત્યારે જી કોષો જે છે એનું નામ થશે ગેસ્ટ્રિક કોષો, બરાબર. ગેસ્ટ્રિક નામ પરથી નામની ગ્રંથિ આવેલી છે. જઠરમાં પહોંચે ત્યારે જી કોષો દ્વારા ગેસ્ટ્રિન અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય, યાદ રાખજો અંતસ્ત્રાવ છે, ગેસ્ટ્રિન અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, યાદ રાખજો અંતસ્ત્રાવ છે હોર્મોન, બરાબર. કોણ કરે છે, ગેસ્ટ્રિક ગ્રંથિ. ક્યારે, માત્ર જ્યારે ખોરાક જઠરમાં પહોંચે ત્યારે જઠરમાં રહેલા જી કોષો દ્વારા ગેસ્ટ્રિન નામના અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય. આનું કાર્ય શું છે, તો કાર્ય યાદ રાખજો ગેસ્ટ્રિન, આ અંતસ્ત્રાવ જઠરગ્રંથિને ઉત્તેજિત કરી, એટલે કે સક્રિય કરી જઠરરસનો સ્ત્રાવ પ્રેરે છે. એનો મતલબ શું થાય, જો ખોરાક જ્યારે જઠરમાં પહોંચે ત્યારે જ માત્ર જઠરસનો સ્ત્રાવ થાય. આ કાર્ય કોનું છે, તેનું નામ છે ગેસ્ટ્રિન નામનો અંતસ્ત્રાવ. અંતસ્ત્રાવ એટલે હોર્મોન, બરાબર. આ ઉત્સેજક નથી, યાદ રાખજો અંતસ્ત્રાવ છે. અંતસ્ત્રાવી તંત્ર દ્વારા પાચનની પ્રક્રિયાનું નિયંત્રણ થાય. ગેસ્ટ્રિન જઠરસનો સ્ત્રાવ પ્રેરશે, અને હવે જઠરસના સ્ત્રાવ થવાથી જઠર જે છે, બરાબર, એની અંદર પાચનની પ્રક્રિયા જે છે શરૂઆત થશે, બરાબર. કોણ કોણ જઠરસના સ્ત્રાવનું નિયમન કરે, એના પછી જઠરસના સ્ત્રાવનું નિયમન કોણ કરે, એ સ્ત્રાવનું નિયમન ચેતાતંત્ર, અંતસ્ત્રાવી તંત્ર તથા રાસાયણિક ઘટકો દ્વારા થાય છે. બરાબર. કઈ રીતે, તો કે ચેતાતંત્ર તો ખબર છે આપણને, કે મનુષ્યનું ચેતાતંત્ર જરૂર પડે ત્યારે, બરાબર, એમાં પાચનની પ્રક્રિયા શરૂ કરાવી બંધ કરાવી. અંતસ્ત્રાવી તંત્ર જેમ કે ગેસ્ટ્રિન. રાસાયણિક ઘટકો એટલે શું, તો કે કેટલાક એવા ઘટકો છે આપણે, જેમ કે આપણે જમવા જઈએ ત્યારે સૂપ પીએ છે, તો સૂપ પીએ તો એનાથી શરીરની અંદર જે છે જઠરના કોષો સક્રિય થઈ, એમાંથી એચસીએલનો સ્ત્રાવ થાય, એટલે આપણને વધુ ભૂખ લાગે. કોફી જે છે, બરાબર, આલ્કોહોલ છે, આવા કેટલાક ઘટકો એ રાસાયણિક ઘટકો કહેવાય. આ રાસાયણિક ઘટકો જઠરને વધારે ઉત્તેજિત કરે અને જઠરમાંથી એચસીએલનો જે છે સ્ત્રાવ કરવા માટે
પ્રેરે છે, બરાબર? એટલે એવા ઘટકો જે છે એના નામ લખાવું છું, બરાબર? જેમ કે કેટલાક ઘટકો જેવા કે કયા કયા ઘટકો, જેમ કે કોઈપણ સૂપ, આલ્કોહોલ, સૂપ, આલ્કોહોલ, કેફીન, નશાકારક દ્રવ્ય છે, હિસ્ટેમાઇન જેવા ઘટકો જઠરરસનો સ્ત્રાવ ઉત્તેજે છે, મતલબ જઠરસના સ્ત્રાવ જે છે એને સક્રિય કરે. સૂપ, આલ્કોહોલ, કેફીન આ બધા ઘટકો એવા છે કે જે રાસાયણિક ઘટકો તરીકે આપણા જઠરને સક્રિય કરે છે, બરાબર? અને એનાથી આથી તે ભૂખની ઈચ્છા ઉત્પન્ન કરે છે, બરાબર? ભૂખ ન લાગતી હોય તો ભૂખ જે છે લાગવા માંડે છે, ભૂખની ઈચ્છા ઉત્પન્ન કરે છે. એટલે ભૂખ લગાડતા જે છે આ પ્રકારના એક રાસાયણિક ઘટકો. હવે એના પછી નેક્સ્ટ આવશે આગળની, જેમ જઠરસનો સ્ત્રાવ થાય તો જઠરસનું બંધારણ, જઠરસનું બંધારણ, જઠરસના બંધારણમાં કયા કયા ઘટકો હોય, ખાસ ઇમ્પોર્ટન્ટ જે છે યાદ રાખવાનું છે, જઠરસ જે છે એના બંધારણમાં કયા કયા ઘટકો હોય, બરાબર? અને એના મુખ્ય જે છે એ ઘટકોના કાર્ય જે છે કયા કયા હોય, બરાબર? તો જઠરસ જે છે એના અલગ અલગ જે છે, સૌથી પહેલાં તો એમાં કોષો આવેલા હોય અને એ કોષો જે છે એના ચોક્કસ અલગ અલગ જે છે કાર્ય આવેલા હોય. જેમ જેમ જઠર જે છે એના ચોક્કસ કોષો તમે જે છે લેશો, બરાબર? ટેક્સ્ટબુકમાં શબ્દ આપેલો છે પ્રમાણે કે જઠર જે છે એના ચોક્કસ કોષો દ્વારા અલગ અલગ જે છે એ ચોક્કસ ઘટકોનો સ્ત્રાવ થાય, બરાબર? જેમ કે તમે આગળના ધોરણમાં પણ ભણી ગયા છો, બરાબર? એ પ્રમાણે જઠરવાળા ભાગ જે છે એમાં જઠરસનું બંધારણ જે છે એ કરતાં મુખ્ય જે છે અલગ અલગ કોષો, તેમાં કયા કયા કોષો આવેલા છે? મુખ્ય જઠર ગ્રંથિના મુખ્ય ત્રણ કોષો, ત્રણે ત્રણ કોષો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે. ત્રણે ત્રણ કોષો અને ત્રણે ત્રણ કોષો જે છે એનું કાર્ય જે અલગ અલગ ઘટકોનો સ્ત્રાવ કરે, એમાં સૌથી પહેલો જે છે ભાગ આવશે મુખ્ય કોષો. મુખ્ય કોષો માટે ઇંગ્લિશ શબ્દ છે ચીફ કોષો, ચીફ ચીફ ગેસ જેમ કહીએ છીએ, ચીફ સેલ, બરાબર? એટલે ચીફ કોષો અથવા પેપ્ટિક કોષો અથવા ઝાયમોજન કોષો, બધા નામ યાદ રાખજો. ત્રણ પ્રકારના કોષો હોય જઠરગ્રંથિ જઠરની દિવાલમાં. પહેલા પ્રકારનો કોષ છે મુખ્ય કોષો અથવા ચીફ કોષો, પેપ્ટિક કોષો અથવા ઝાયમોજન કોષો, બરાબર? આ જે છે એનું કાર્ય શું છે? તો કે આ કોષો જે છે જે અલગ અલગ પાચક ઉત્સેચકો, જઠરના પાચક ઉત્સેચકો, પાચક ઉત્સેચકો કયા? તો કે પાચક ઉત્સેચક જે છે એનું નામ થશે પેપ્સિનોજન તથા પ્રોરેનિન. પેપ્સિનોજન, પ્રોરેનિન, એમાઇલેજ તથા લાઇપેજ, એમાઇલેજ તથા લાઇપેજ જે છે, બરાબર, ને ઉત્પન્ન કરે છે. એટલે મતલબ પાચન કરવા માટેના મુખ્ય ઉત્સેજકો, ખાસ કરીને પેપ્સિનોજન નિષ્ક્રિય સ્વરૂપ છે પ્રોરેનિન, બરાબર? રેનિન જે છે એ નિષ્ક્રિય સ્વરૂપે, એમાઇલેજ અને લાઇપેજ આ ઉત્સેજકો જે છે, બરાબર, એનું નિર્માણ કરતો મુખ્ય ઘટક જે છે પહેલો આવશે મુખ્ય કોષો, બરાબર? બીજા પ્રકારનો કોષો જે છે આવશે ઓક્ઝેન્ટિક કોષો, બરાબર? બીજો ભાગ જે છે એ થશે ઓક્ઝેન્ટિક કોષો. ઓક્ઝેન્ટિક કોષો, બરાબર, ઓક્ઝેન્ટિક કોષો જે છે એનું કાર્ય શું છે? કે જઠર જે છે એમાં આવેલા ઓક્ઝેન્ટિક કોષો જઠરમાં HCLનો સ્ત્રાવ, બરાબર, જઠરમાં HCL એટલે અગડાવી ગયું, હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ પ્રેરે છે. જઠરમાં HCLનો સ્ત્રાવ જે છે પ્રેરવો અને વિટામિન B12નું શોષણ પ્રેરતા
અંતર્ગત કારક ઇન્ટ્રિન્સિક ફેક્ટર નો સ્ત્રાવ પણ પ્રેરે છે. પહેલા પ્રકારનો કોષ કયો છે? મુખ્ય કોષ, ચીપ કોષો જે પેપ્સિનોજન અને પ્રોરેનિન નામના ઉત્સેજકો જે છે એનો સ્ત્રાવ કરે છે. બીજો કોષ જે છે એ છે ઓક્ઝેન્ટિક કોષો. ઓક્ઝેન્ટિક કોષો જઠરમાં એચસીએલનો સ્ત્રાવ કરે અને બી12નું શોષણ કરતો એક ઘટક એનું નામ છે અંતર્ગત કારક, એનું જે છે શોષણ કરે. ત્રીજો જે ઘટક જે છે, ત્રીજો કોષ જે છે કયો છે? તો કે જઠરના દિવાલ જે છે એમાં આવેલા ગોબ્લેટ કોષો નામ આગળ આવી ગયું, અથવા તો શ્લેષ્મ સ્ત્રાવી કોષો. જઠરની દિવાલ જે છે એમાંથી શ્લેષ્મનો સ્ત્રાવ કરતા ગોબ્લેટ કોષો, બરાબર. એટલે મુખ્ય કોષો, પેપ્ટિક કોષો, ઓક્ઝેન્ટિક કોષો અને ગોબ્લેટ કોષો, આ જે છે મુખ્ય જે છે ત્રણ નામ યાદ રાખવાના છે, જે કાર્યના પરથી શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. આ શ્લેષ્મનો એટલે શ્લેષ્મનો સ્ત્રાવ, એચસીએલનો સ્ત્રાવ અને પેપ્સિનોજન રેનિન જેવા ઉત્સેજકોનો સ્ત્રાવ, ત્રણેયનું કાર્ય શું છે, બરાબર. એ ત્રણેયનું કાર્ય આપણે એક એક ભાગ જે છે એ ભણીએ, બરાબર. એટલે એના પરથી પાચનની પ્રક્રિયા જે છે મુખ્ય આવી જશે કે કયા કયા ભાગ જે છે એમાં કોણ કોણ જે છે કયા કયા પ્રકારના પાચનની પ્રક્રિયા પ્રેરે છે, બરાબર. એટલે હવે આપણે એક એક ભાગ જે છે જોઈ લઈએ કે કયા કયા ભાગ જે છે એના દ્વારા કોનું કયું કાર્ય થાય છે અને મુખ્ય જે છે એ કઈ પ્રક્રિયા સાથે જવાબદાર છે, બરાબર. એક એક ભાગ જોઈ લે આગળ આવ્યું પ્રમાણે. નેક્સ્ટ આવશે ખોરાક. જ્યારે જઠરમાં પહોંચે ત્યારે તેમાં જઠર રસ ભળે છે. ખોરાક જે છે એ જઠરમાં પહોંચે એટલે એમાં જઠરસ ભળે. આ જઠરસ ભળવા પછી જે છે એમાં 4-5 કલાક જે છે જેવી વલોવાની પ્રક્રિયા જે છે એમાં થાય, બરાબર. 4-5 કલાક ખોરાક 4-5 કલાક સુધી જઠરમાં સંપૂર્ણ રીતે ભળે છે, જેને વલોવાની પ્રક્રિયા પણ કહે છે. વલોવાની પ્રક્રિયા કહે છે, તમને ખ્યાલ હશે કે જઠરમાં ખોરાક જે છે સૌથી લાંબા સમય સુધી રહે, બરાબર. એમાં વલોવાની પ્રક્રિયા કરે જેથી જઠરના સ્ત્રાવો ખોરાક સાથે સંપૂર્ણ રીતે મિશ્ર થઈને પાચનની પ્રક્રિયા પ્રેરે છે, બરાબર. હવે કયા કયા ઘટકો દ્વારા કઈ પ્રક્રિયા પાચનની જે છે થાય છે, બરાબર, એક એક ભાગ જોઈ લે, બરાબર. તો સૌથી પહેલાં, બરાબર, આગળ આવ્યું પ્રમાણે કે જઠર રસના ઉત્સેજકો કયા છે, તો કે જઠર રસના પાચક ઉત્સેજકો. જઠરસમાં મુખ્ય બે પાચક ઉત્સેજકો આવેલા છે, એક છે પેપ્સિનોજન અને બીજો ભાગ જે છે એ છે પ્રોરેનિન. આપણે ટેક્સ્ટબુકમાં સીધું રેનિન આપ્યો છે. આ પેપ્સિનોજન અને પ્રોરેનિન બંને નિષ્ક્રિય ઉત્સેજકો છે, યાદ રાખજો. નિષ્ક્રિય, નોજન શબ્દ આવે આગળ, પ્રો શબ્દ આવે એટલે એ નિષ્ક્રિય હોય. પેપ્સિનોજન અને પ્રોરેનિન બંને નિષ્ક્રિય ઉત્સેજક છે. અને કયા ઉત્સેજકો છે? તો કે આ પ્રોટીનનું પાચન પ્રેરતા પ્રોટીઓલાઇટિક ઉત્સેજકો છે. યાદ રાખજો કે જઠરસમાં આવેલા બે ઉત્સેજકો મેઇન પેપ્સિનોજન અને પ્રોરેનિન, બે પ્રોટીનનું પાચન કરતા એના માટે શબ્દ છે પ્રોટીઓલાઇટિક, બરાબર. આ પ્રોટીઓલાઇટિક ઉત્સેજકો છે પણ એ કયા સ્વરૂપે છે? તો કે નિષ્ક્રિય સ્વરૂપ. પહેલાં તો સૌથી પહેલી બાબત આવશે કે આ ઉત્સેજકો જે છે એને સક્રિય કઈ રીતે કરવા, બરાબર. નિષ્ક્રિય ઉત્સેજકોને સક્રિય કરવા માટે જરૂર પડશે એસિડિક માધ્યમની, બરાબર. એટલે ત્યાં આ કાર્ય ચાલુ થશે મેઇન એસિડનું. જો સૌથી પહેલાં નિષ્ક્રિય પેપ્સિનોજન એચસીએલની હાજરીમાં એટલે કે એસિડિક માધ્યમ. કેટલું માધ્યમ હોય? તો કે પીએચ હોય અંદાજિત 1.8 જેટલી, બરાબર. ખૂબ જ એસિડિક 1.8 જેટલી પીએચમાં નિષ્ક્રિય પેપ્સિનોજનમાંથી રૂપાંતર થઈ જાય એનું સક્રિય પેપ્સિન,
યાદ રાખજો, પેપ્સી નોજન, નોજન નીકળી ગયું, આવી ગયું સક્રિય પેપ્સી, બરાબર. એવી રીતે નિષ્ક્રિય પ્રોરેનિન, એ પણ એચસીએલની હાજરીમાં રૂપાંતર થઈ જાય રેનિન. કયું સ્વરૂપ થઈ જશે એનું? સક્રિય. એમાં પણ જરૂર પડશે એસિડિક માધ્યમ. એટલે આના પરથી ખબર પડી કે એચસીએલનું કાર્ય શું છે, તો કે નિષ્ક્રિય ઉત્સેજકોને સક્રિય કરવા માટે એસિડિક માધ્યમ જે છે પૂરું પાડે. આ બંને ઉત્સેજકો જે છે એનું કાર્ય શું? તો કે જે સક્રિય પેપ્સિન જે છે એ સૌથી પહેલું પ્રોટીનનું પાચન કરશે. પ્રોટીન જે આવેલો છે ખોરાકમાં એ સક્રિય પેપ્સિન જે છે એની મદદથી તૂટે અને એના નાના ટુકડાનું રૂપાંતર કરશે, જેનું નામ છે પેપ્ટોન્સ પ્લસ પ્રોટીઓજીસ. પેપ્ટોન્સ પ્લસ પ્રોટીઓજીસ, પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ જે છે એમાં રૂપાંતર કરે, પ્રોટીનને તોડવાનું કામ સક્રિય પેપ્સિન કરશે. એવી રીતે રેનિન જે છે એનું કાર્ય શું છે? તો કે રેનિન જે છે, યાદ રાખજો, રેનિનની ખાસિયત છે એ માત્ર શૈશવકાળમાં, શૈશવકાળ એટલે માત્ર બાળકો, બાળકોના જઠર રસમાં જ હાજર હોય છે. એનો મતલબ શું થશે? પુખ્તમાં તેનો અભાવ હોય છે, પુખ્તમાં તેનો અભાવ હોય છે. યાદ રાખજો, રેનિન ઉત્સેજક જે છે જે માત્ર બાળક અવસ્થા હોય ત્યારે જ માત્ર જઠર ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ, એનું કાર્ય શું છે? તો કે મિલ્ક પ્રોટીન. મિલ્ક પ્રોટીન એટલે કે બાળક જે છે એને મેઇન ખોરાક શું હોય? તો કે માતાનું દૂધ, બરાબર. દૂધમાં રહેલ પ્રોટીન, દૂધમાં, માતાના દૂધમાં રહેલ પ્રોટીન, પ્રોટીનનું નામ છે કેસિન. આ કેસિન પ્રોટીન જે છે, બરાબર, એ અદ્રાવ્ય સ્વરૂપ હોય. આ કેસિનને રેનિનની હાજરીમાં પેરાકેસિનમાં ફેરવવામાં આવે. પેરાકેસિન કેવો સ્વરૂપ છે? તો કે દ્રાવ્ય સ્વરૂપ. એટલે કેસિન દૂધમાં રહેલા, માતાના દૂધમાં રહેલા પ્રોટીન કેસિનને પેરાકેસિનમાં ફેરવનાર ઉત્સેજક કયો છે? રેનિન. યાદ રાખજો, પુખ્તમાં તેનો અભાવ હોય, પુખ્તમાં આ ઉત્સેજક જે છે હોતો નથી. એટલે જઠરમાં આવેલો કયો ઉત્સેજક? જે માત્ર બાળકોમાં હોય, કારણ કે બાળકોને દૂધ સ્વરૂપે જે છે એ ખોરાક મળતો હોય, એ કેસિનને પેરાકેસિન જે છે એમાં ફેરવવાનું કાર્ય કરે. પેપ્સિન શું કરશે? પ્રોટીનને પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ જે છે એમાં ફેરવે. એટલે આના પરથી આપણને એક બાબત ખબર પડે કે પ્રોટીનના પાચનની શરૂઆત જઠરમાં થાય છે. મનુષ્યમાં પ્રોટીનનું પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો કે જઠરમાં. કોના દ્વારા? જઠરમાં આવેલા આ જે છે ઉત્સેજક, બરાબર, સક્રિય પેપ્સિન. સક્રિય પેપ્સિન કેવી રીતે બને? તો કે એચસીએલની હાજરીમાં, એચસીએલ દ્વારા જે છે નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય પેપ્સિન જે છે એમાં ફેરવવામાં આવે. એ ઉપરાંત બીજા બે પણ ઉત્સેજકો આવેલા હોય, બરાબર, જેમ કે જઠરસમાં આવેલા એમાઇલેજ કાર્બોદિતનું પાચન તથા જઠરસના લાઇપેજ ચરબીનું પણ થોડાક પ્રમાણમાં પાચન પ્રેરે છે. એટલે જઠરસમાં માત્ર પ્રોટીનનું પાચન નથી થતું, સાથે સાથે કાર્બોદિતનું પણ થાય છે અને ચરબીને. એના માટે ઉત્સેજક કયા? જઠરસના એમાઇલેજ અને જઠરસના લાઇપેજ, એ બંને દ્વારા જે છે એનું પાચનની પ્રક્રિયા કરશે, બરાબર. એટલે પ્રોટીનનું પાચન જે છે પૂરું થઈ ગયું, બરાબર. રેનિન જે છે દરેકે દરેકનું કાર્ય આવી જવું જોઈએ. જો કયા કયા કાર્ય જે છે? મેઇન મુખ્ય કોષો દ્વારા પેપ્સિનોજન અને રેનિન, એમાઇલેજ અને લાઇપેજ એનું કાર્ય આવી ગયું, એચસીએલનું કાર્ય આવી ગયું, ગોબલેટ કોષો દ્વારા શ્લેષ્મનો સ્ત્રાવ થવો, મતલબ ખોરાકને ચિકાસયુક્ત બનાવો, બરાબર. આ પ્રક્રિયા થઈ જાય એટલે છેલ્લે જે છે ભાગનું નિર્માણ થાય. એ ભાગ જે છે એનું કાર્ય શું છે, બરાબર. જુઓ, હવે એના પછી શબ્દ આવશે જઠર પાક અથવા તો આમ પાક, આવો પણ શબ્દ જે છે લઈ શકાય. જઠર પાક જે છે એ શું છે? ઓકે, જઠરમાં ખોરાકના અંશતઃ શું કામ કીધા? કારણ કે સંપૂર્ણને અંશતઃ પાચનથી નિર્માણ થયેલ અર્ધપાચિત અમલીયનો મતલબ એસિડિક ઘટકને
આમ પાક અથવા તો જઠર પાક કહે છે. જો ખોરાક જઠરમાં ભળી જાય, પાચન થઈ જાય, પછી ખોરાક જે છે એનું સ્વરૂપ કેવું થઈ જાય, અર્ધઘન અર્ધ પ્રવાહી અર્ધ પાચિત, કારણ કે પાચન હજી પૂરું નથી થયું અને કેવું હોય એસિડિક, કારણ કે એમાં એસિડ ભરેલું હોય, એસિડના લીધે આવા જે પાચન થયેલા જે ભાગ જે આગળ આંતરડામાં જવાનું છે એને શું કહેવાય, જઠર પાક. બરાબર. હવે ખોરાક જઠરમાંથી પકવાશયમાં ની જઠર વાલ્વ મારફતે દાખલ થાય છે. બરાબર. મતલબ ની જઠર વાલ્વ મારફતે પકવાશયમાં દાખલ થાય. બરાબર. જ્યાં નાના આંતરડામાં ખોરાકના પાચનની આગળની પ્રક્રિયાઓ થાય છે. બરાબર. એટલે હવે આંતરડામાં પાચન જે છે, સૌથી મેઇન મુખ્ય પાચન એ આંતરડામાં થશે. બરાબર. એટલે ફરીથી ટૂંકમાં જોઈ લે, જઠરમાં પાચનની પ્રક્રિયા જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં કયા કયા ભાગ જે છે મુખ્ય ભાગ આવે છે એને પહેલાં હાઈલાઇટ કરી દઉં. બરાબર. તો કે જઠરમાં સૌથી પહેલી શરૂઆત થાય જી કોષો, ગેસ્ટ્રીન નામનો અંતઃસ્ત્રાવ સ્ત્રાવ થાય, જે જઠર ગ્રંથિને સક્રિય કરી જઠરસનો સ્ત્રાવ પ્રેરે. જઠરસનો સ્ત્રાવ પ્રેરાય. બરાબર. તેની સાથે સાથે કેટલાક આવા રસાયણો ઘટકો પણ આપણા જઠરને સક્રિય કરે. જઠરસનો સ્ત્રાવ થાય એટલે જઠર ગ્રંથિમાં મુખ્ય ત્રણ પ્રકારના કોષો હોય. એક છે મુખ્ય કોષો અથવા ચિપ કોષો, પેપ્ટિક કોષો, ઝાયમોજન કોષો. બધા નામ યાદ રાખવાના છે. એમાંથી મુક્ત થતા અંતઃસ્ત્રાવ ઈ છે, સોરી, ઉત્સેજકો, પેપ્સિનોજન, પ્રોરેનિન, લાઇપેજ અને એમાઇલેજ. ઓક્ઝેન્ટિક કોષો એનું કાર્ય છે એચસીએલનો સ્ત્રાવ અને અંતર્ગત કારકનો સ્ત્રાવ. ગોબલેટ કોષોનું કાર્ય છે શ્લેષ્મનો સ્ત્રાવ. ત્રણે ત્રણ કોષોના નામ અને એનું કાર્ય યાદ રાખવાનું છે. હવે બધાનું કાર્ય શું છે, જો ખોરાક જે છે એ 4-5 કલાક એમાં દાખલ થાય, એમાં વલોવાની પ્રક્રિયા થાય. સૌથી પહેલું તો કે જે ઉત્સેજક આવેલા હોય એ નિષ્ક્રિય સ્વરૂપે હોય એને સક્રિય સ્વરૂપે ફેરવવા પડે. એના માટે કાર્ય આવશે એચસીએલનું, એસિડિક માધ્યમ, pH 1.8. નિષ્ક્રિય છે એમાંથી ફેરવાઈ જાય સક્રિય, સક્રિય સ્વરૂપ થઈ જશે પેપ્સિન. પેપ્સિન દ્વારા પ્રોટીનનું પેપ્ટોન્સ અને પ્રોટીઓજીસ એના ટુકડામાં રૂપાંતર થાય. રેનિન જે બને છે, રેનિન માત્ર યાદ રાખજો, માત્ર શિશુકાળ બાળકોમાં હોય, પુખ્તમાં અભાવ છે, એ દૂધમાં રહેલા પ્રોટીન કેસિનને પેરાકેસિનમાં ફેરવે. બરાબર. એટલે પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાં થાય છે, જઠરમાં. બરાબર. પ્રોટીનનું પાચન થયું, સાથે સાથે એમાઇલેજ અને લાઇપેજ દ્વારા કાર્બોદિત અને ચરબીનું પણ થોડાક પ્રમાણમાં પાચન થઈ જાય. પાચન થઈ ગયેલા ઘટક જે છે એને કહેવાય જઠર પાક અથવા તો આમ પાક. બરાબર. જે હવે આગળ નિજઠર વાલ્વ દ્વારા નાના આંતરડામાં દાખલ થશે. બરાબર. એટલે આટલી પ્રક્રિયા, ખાસ કરીને એમાં જે શબ્દો આવેલા છે ઇમ્પોર્ટન્ટ શબ્દો યાદ રાખવાના છે, અને ટેક્સ્ટ બુકમાં જે વાક્ય રચના આપેલી છે ટૂંકમાં થોડીક એ લખીને વાંચી નાખજો, અને આમાં એક્સ્ટ્રા જે ભાગ લખાયેલો છે અંદર એડ કરી દેજો. બરાબર. આગળનો ભાગ જે છે હવે આપણે નાના આંતરડામાં પાચનની પ્રક્રિયા નેક્સ્ટ લેક્ચરમાં ભણશું.